विद्यार्थी मित्रों आपणे फिल विथ कलर विषे आज अभ्यास करीए। फिल विथ कलर टूल नो उपयोग कोई बंद आकृति में रंग पूरवा माटे थाय छे। शुं कहेवुं विद्यार्थी मित्रों, फिल विथ कलर ना टूल्स नो उपयोग आपणे बंद आकृति में कलर पूरवा माटे थाय छे, जेमां होम टेब पर टूल्स ग्रुप में फिल विथ कलर पर क्लिक करीने आपणे फिल विथ कलर टूल्स नो उपयोग करी शकीए छीए। पॉइंट 3, कलर्स ग्रुपमांथी तमारो मनपसंद कलर पसंद करी कोईपण बंद आकृतिओमां तमे कलर करी शको छो। विद्यार्थी मित्रों, आपणे हमणां थियरी भणीए छीए, पछी सेम टू सेम आज वस्तु आपणे थोड़ू प्रेक्टिकलमां पण भणीशुं। पछी नंबर 2, एरेजर टूल। एरेजर टूल एटले के आपणे रबर आवे ए जेने मिटावी शकाय, एवी रीतना ड्रॉइंगनी अंदर पण एरेजर टूल्स आवेलू होय छे। जेमां फर्स्ट पॉइंट, एरेजर टूलनो उपयोग आकृतिनो अमुक भाग भूसवा માટે થાય છે। અમુક ભાગ આપણે ભૂસવો હોય કોઈ તો આપણે એરેઝર ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ। નંબર 2, હોમ ટેબ પર ટૂલ્સ ગ્રુપમાં એરેઝર ટૂલ્સ પર ક્લિક કરીને આપણે એરેઝર ટૂલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ। નંબર 3, એરેઝરને આકૃતિનો જે ભાગ ભૂસવો હોય તેના પર ડ્રેગ કરો, ડ્રેગ એટલે કે માઉસના બટનથી આપણે માઉસનું બટન દબાવી રાખવાનું અને એને આપણે મીટાવવાનું, એને ડ્રેગ કર્યું કહેવાય। પછી આગળ જોઈએ પાના નંબર 44 પર એરો ટૂલ્સ। એરો ટૂલ્સનો ઉપયોગ જુદા જુદા તીર દોરવા માટે થાય છે। પેઇન્ટના 4-4 જુદા એરા ટૂલ્સ જેવા કે રાઇટ એરો, લેફ્ટ એરો, અપ એરો અને ડાઉન એરો, આ બધા એરો કી છે, એનો ઉપયોગ કરીને પણ આપણે એરો ટૂલ્સનો ઉપયોગ કરીને આવે ડ્રોઈંગ કરી શકીએ છીએ। જેમાં પોઈન્ટ 2, હોમ ટેબ પર શેપ્સ ગ્રુપમાં કોઈપણ એક એરો પર ક્લિક કરો। આપણે હોમ ગ્રુપમાં જઈને, સેલ્ફ ગ્રુપમાં જઈને કોઈપણ એક એરો ઉપર ક્લિક કરીને આપણે એ એરોને ડ્રો કરી શકીએ છીએ। નંબર 3, કલર બોક્સમાં તમારા મનગમતા કલર પર ક્લિક કરી તેને પસંદ કરી અને આપણે કલર પણ પૂરી શકીએ છીએ। પોઈન્ટ 4, ડ્રોઈંગ વિભાગમાં જે આ પસંદ કરેલા કલરવાળો એરો દોરો હોય ત્યાં માઉસથી આપણે ડ્રેગ કરી શકીએ છીએ। પછી જોઈએ સ્ટાર ટૂલ। જુદા જુદા પોઈન્ટવાળા સ્ટાર દોરવા માટે તમારે સ્ટાર ટૂલનો ઉપયોગ કરવાનો છે। પેઇન્ટમાં 3 જુદા જુદા સ્ટાર ટૂલ્સ છે, જેવા કે 4 પોઈન્ટ સ્ટાર, 5 પોઈન્ટ સ્ટાર અને 6 પોઈન્ટ સ્ટાર। આમાં નંબર 4, તમારી પસંદગીનો સ્ટાર ટૂલ પર ક્લિક કરીને તમે તમારા મનગમતા કલર પૂરીને ડ્રોઈંગ કરી શકો છો। હવે જોઈએ નંબર છેલ્લું, હાર્ટ ટૂલ્સ। આ ટૂલનો ઉપયોગ દિલનો આકાર દોરવા માટે થાય છે। હાર્ટ એટલે કે દિલ, દિલ દોરવા માટે આપણે હાર્ટ ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે। નંબર 2, હોમ ટેબ પર શેપ્સ ગ્રુપમાં હાર્ટ ટૂલ્સ પર ક્લિક કરો। જ્યારે તમારે હાર્ટ ટૂલ્સનો ઉપયોગ કરવો હોય, હાર્ટ દોરવાનું હોય, દિલ દોરવું હોય, તો તમારે હોમ ટેબમાં જઈ શેપ્સ ગ્રુપમાં જઈને હાર્ટનો ક્લિક કરીને ડ્રેગ કરીને આપણે ડ્રોઈંગ કરી શકીએ છીએ। નંબર 3, કલર બોક્સમાં તમારા મનગમતા કલર પૂરો અને પછી તેમાં ડ્રોઈંગની અંદર ફિલ વિથ કલર કરીને ડ્રોઈંગ કરી શકો છો। નંબર 4, ડ્રોઈંગ વિભાગમાં જ્યાં હાર્ટ દોરવું હોય ત્યાં માઉસ ડ્રેગ કરવાનું છે। જ્યાં તમારે સિલેક્ટ કરીને ડ્રોઈંગ એરિયામાં જ્યાં આપણે રાખવું હોય હાર્ટ, તો એ જગ્યાએ આપણે માઉસના બટનને દબાવીને ડ્રેગ એટલે કે માઉસને આગળ પાછળ હલાવવું પડે છે, એટલે એની આકૃતિ દોરાતી જાય છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક થોડું ડ્રોઈંગ પ્રેક્ટિકલમાં શીખીએ। એરો ટૂલ્સ, સ્ટાર ટૂલ્સ, હાર્ટ ટૂલ, ફિલ વિથ કલર અને એરેઝર ટૂલ્સના ઉપયોગથી નીચેની આકૃતિઓ તૈયાર કરો। આ આપણે એક તૈયાર કરવાની છે આવી આકૃતિ, તો આપણે થોડું પહેલાં કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ કરીએ અને પછી આગળનો પોઈન્ટ છે જે બ્રશ ટૂલ આગળ ભણીએ। તો ચલો પહેલાં આપણે પ્રેક્ટિકલ જોઈએ। મિત્રો, મારો અહીંયા પેઇન્ટ પ્રોગ્રામ ચાલુ થઈ ચૂક્યો છે। અહીંયા તમે જો શેપ્સ ગ્રુપ દેખાઈ રહ્યા છે, અહીંયા ઘણા બધા શેપ્સ ગ્રુપ છે। આમાંથી આપણે જે ટેક્સ્ટબુકના હિસાબથી એરોકીની મદદથી આપણે દોરવાના છીએ, તો હું સૌથી પહેલાં એરો કી લઈશ, અહીંયા એરો કી લઈ લીધું। આવી રીતના તમારે પણ ડ્રેગ કરીને ડ્રોઈંગ કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, ડ્રોઈંગ કર્યા બાદ આટલા ડ્રોઈંગ થઈ જાય એના પછી આપણે ફિલ વિથ કલર કરવાના છે, એટલે અહીંયા ફિલ વિથ કલરનો સાઇન પર ક્લિક કરીને અહીંયા જે કલર અમારી ટેક્સ્ટબુકની હિસાબે તમે કોઈપણ કલર કરી શકો છો, હું ટેક્સ્ટબુકના હિસાબથી કલર કરું છું, બરાબર છે? અહીંયા બ્લુ કલર છે, તો અહીંયા તમારે બ્લુ કલર પણ તમે સિલેક્ટ કરી શકો છો વધારે કલર કરવા માટે પણ। વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા ફિલ વિથ કલર તૈયાર છે। હવે તમે જોઈ શકો છો બધાની વચ્ચે સફેદ કલરની અહીંયા એક લાઇનિંગ છે, અહીંયા સર્કલ છે,
तो ये एरेजर ना उपयोग थी करी जाए, एरेजर लीधु मैं बराबर छे। अहीं आ रीतना एने ड्रेग करेलू छे, तमे जोई शको विद्यार्थी मित्रों। साथे साथे समझता जाजो, निराते आ माउस थी बटन दबावीने ने ड्रेग करेलू छे। અહીંયા પણ એવી જ રીતના લાઇનિંગ તમારે ખેંચવાની છે, અને આ એરની અંદર પણ તમારે માઉસના ઉપયોગથી વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું શેપ્સવાળું ડ્રોઈંગ। હવે પછીનું આપણે ડ્રોઈંગ ઇન્ડિયા ઇઝ ગ્રેટવાળું પ્રેક્ટિકલમાં જોઈએ। હવે પછી જોઈએ બ્રશિસ ટૂલ। બ્રશિસ ટૂલના ઉપયોગથી તમે લીટીઓ અને આકારો તમારા પસંદગીના કલર થી દોરી શકો છો। બ્રશિસ ટૂલ પરથી ક્લિક કરતાં જ નવ જુદા જુદા પ્રકારના બ્રશ આપણને જોવા મળશે। કેટલા પ્રકારના વિદ્યાર્થી મિત્રો? નવ પ્રકારના। યાદ રાખજો, બ્રશિસ ટૂલની અંદર ટોટલ નવ પ્રકારના ટૂલ્સ હોય છે। નીચે આપેલી આકૃતિઓ જુદા જુદા બ્રશ અને કલરથી આપણે તૈયાર કરવાની છે। ચલો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે એક પ્રેક્ટિકલમાં જોઈએ। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારું પેન પ્રોગ્રામ ચાલુ કરી દીધું છે। પછી આપણે જે ઇન્ડિયા ઇઝ ગ્રેટવાળું જે ડ્રોઈંગ છે એમાં આપણે બ્રશિસનો ઉપયોગ કરીને બ્રશનો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ટોટલ બ્રશ દેખાઈ રહ્યા છે, ટોટલ નવ બ્રશ છે। એ બ્રશનો ઉપયોગ કરીને આપણે ઇન્ડિયા ઇઝ ગ્રેટ, મેરા ભારત મહાન એવું લખવાનું છે। તો ચાલો લખીએ। અહીંયા તમે ક્લિક કરીને અહીંયા તમે કોઈપણ જાડી લાઇનિંગ કરવી હોય તો પણ અહીંથી કરી શકો છો। અહીંથી સૌથી પહેલાં છે આઈ, કેસરી કલરનું છે તો આપણે કેસરી કલર કરીએ, અને હું મીટાવી નાખીશ। કંટ્રોલ પ્લસ પ્લસની સાઇનથી તમે આ રબરની સાઇઝ પણ તમે મોટી કરી શકો છો, શોર્ટકટ કી યાદ રાખજો। અહીંયા કેસરી કલર છે, ત્યાં કેસરી કલર આપણે કરીએ। આવી રીતના તમારે લખતું જવાનું છે। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તમારે માઉસની મદદથી તમારું ડ્રોઈંગ બનાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો પાર્ટ નંબર 6 પૂરો કરીએ છીએ। હવે પછીનું આની સાથે હું તમને PDF પણ મોકલાવી દઈશ, જે તમારે તમારી ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં ક્વેશ્ચન આન્સર સ્પેલિંગ લાઇન જે છે એ સરસ મજાના અક્ષરે તમારે તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં લખવાનું છે। અને પછી પ્રશ્ન નંબર 6માં થોડા 2-3 પ્રેક્ટિકલ છે, અગર પોસિબલ હોય, ઘરે કમ્પ્યુટર હોય તો તમારે આ કમ્પ્યુટરમાં ડ્રોઈંગ પણ કરવાના છે। થેન્ક યુ।